નમસ્કાર મિત્રો, આજે આપણે ગૂગલ સ્પ્રેડશીટ કેવી રીતે બનાવવી અને તેનો ઉપયોગ કરવો તે વિશે આપણે સમજીશું. સૌ પ્રથમ તમારા કમ્પ્યુટર અથવા લેપટોપમાં આવેલું બ્રાઉઝર ઓપન કરશો. બ્રાઉઝરમાં જીમેલ ઓપન કરશો. મારું જીમેલ અહીંયા લોગિન જ છે એટલે સાઇન ઇન કરવાનું થતું નથી. અહીંયા નવું બોક્સ બનાવેલું એક ચોરસ છે, ગૂગલ એપ્સ મૂકેલી છે. એ ગૂગલ એપ્સમાંથી ગૂગલ ડ્રાઈવ ઓપન કરો. ગૂગલ ડ્રાઈવમાં એક ન્યૂ ટેબ આપેલું છે, એની ઉપર ક્લિક કરશો. ત્યાં ગૂગલ શીટ્સ છે. ગૂગલ શીટ ઉપર ક્લિક કરવાથી એક સ્પ્રેડશીટ આપણી સામે ખુલી જશે. અહીં ફાઇલ મેનુમાં જઈ ઇમ્પોર્ટ કરીશું. જો માય ડ્રાઈવમાં પહેલેથી જ અપલોડ કરેલી હોય તો એ અહીંયા જોવા મળશે. એ આપણે કમ્પ્યુટરમાંથી અપલોડ કરવાની હોવાથી અપલોડ ઉપર ક્લિક કરીશું. અહીં સિલેક્ટ અ ફાઇલ ફ્રોમ યોર કમ્પ્યુટર, એના ઉપર ક્લિક કરવાથી આપણા કમ્પ્યુટરની ડ્રાઈવ ખોલી જશે. અહીં મારી આ એક ડ્રાઈવમાં અલગ અલગ શીટ છે, એમાંથી હું એક આધાર કાર્ડની શીટ ઓપન કરું છું. અપલોડ થઈ રહી છે. આપણે જે શીટ બનાવવા માંગતા હતા એ સ્પ્રેડશીટમાં શીટ તૈયાર થઈ ગઈ છે. આ શીટને આપણે હવે જે વ્યક્તિઓને મેલથી શેર કરવી છે તો અહીંયા આપણે શેર કરીશું. અહીં નામ આપવાનું છે, હું નામ આપી દઉં છું, આધાર કાર્ડ. સેવ આપું છું. કોને મોકલવી છે એના મેલ આઈડી આપણે લખીશું. હું મારો આધાર કાર્ડના આંકડા ભરશો, સેન્ડ કરી દઉં છું. અહીંયા સીટ સેન્ડ થઈ, આ સીટને હું ક્લોઝ કરી દઉં છું, ડ્રાઈવને ક્લોઝ કરી દઉં છું. મારા મેલ ઉપર આ સીટ અહીંયા જોવા મળે છે. ઇનબોક્સમાં ઓપન કરીએ છીએ, અહીં એક સૂચના લખેલી આવી છે અને ઓપન ઇન સીટ જોઈ રહ્યા છો. ઓપન ઇન સીટ કરવાથી એ સીટ આપણી સામે ખુલી જશે. આ સીટમાં જરૂરી વિગતો કોઈ પણ વ્યક્તિ ભરી શકે છે. આ ઓટો સેવ હોવાથી સેવ કરવાની જરૂર પડતી નથી, સીધે સીધું એને ટેબ ક્લોઝ કરી દેવાની. મિત્રો, આમ ગૂગલ શીટની મદદથી કોઈપણ રીતે વધુમાં વધુ માહિતી આપણે એકત્રિત કરી શકીએ છીએ.